સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ખાતે ગરીબ લોકોને કે જે રોજનો રોજ લાવીને ખાતા હોય તેમને પાંડેસરા પીઆઈ સાહેબ બજરંગદળ ખાટુશ્યામ મંદિર અને અજયસિંહ પાંડેસરા પીએસઆઈએ પાંડેસરામાં આવેલા ભાવરી સમાજને ફૂડ પેકેટ અને અનાજ કીટ આપવામાં આવી હતી. પાંડેસરા પોસ્ટ વિસ્તારમાં ઘણા વડોદ આવાસ, ગોલ્ડન આવાસ અને ઘણા શ્રમજીવીઓ આવેલા છે, જેથી હાલની પરિસ્થિતિમાં ઘણા એવા વિસ્તારોમાં રોજના લાવીને રોજના ખાવાવાળા ઘણા પરિવારો તથા ઘણા ઈસમો છે જેની જાણકારી હોય, જેથી અમે સર્વે કરાવ્યું કે કઈ જગ્યાએ રોજિંદા રોજનું રોજ કમાઈને ખાવાવાળા છે, જે હિસાબે થોડો સર્વે કરીને ત્યારબાદ સેવાભાવી સંસ્થા નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તો એમએલએ શ્રીમતી ઝંખનાબેન પટેલ એમનો સંપર્ક કર્યો, એમના દ્વારા શ્યામ મંદિર ટ્રસ્ટ એમનો સંપર્ક થયો, તથા જે બજરંગ દળની ટીમ છે એમનો પણ સંપર્ક થયો. એમના પ્રયાસ તથા એમના વતી એમનો સહકાર લઈને આજરોજ 500 જેટલા ફૂડ પેકેટનું વિતરણ વડોદ આવાસ ખાતે જે રોજનું કમાઈ રોજના ખાવાવાળા હોય, જેથી આજના સમયમાં એમને જીવવા માટે તેમજ ખાવા માટે તકલીફ પડતી હોય, તેથી એમની પ્રયાસથી આજે 500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આજે એશિયા મંદિર ટ્રસ્ટની ટીમ, બજરંગ દળની ટીમ સાથે છે અને આજે એ કાર્ય પૂર્ણ કરેલ છે, તથા એમના તરફથી સતત 21 દિવસ સુધી આ સેવા બંને ટાઈમ મળી રહેવાની છે, જેથી આ હાલના જે આવાસમાં રહેતા તે સિવાય બીજું પણ સર્વે ચાલુ છે, જેમાં પણ જે કોઈ આવી વ્યક્તિ મળી આવે જેમને ખાવાની તકલીફ હોય તો એમના તરફથી એ પણ વધારે સહકાર મળે તેમ છે. તો અમે પોલીસ સાથે સાથે રહીને ટોળા ના થાય એ રીતે એમની વ્યવસ્થા ગોઠવેલ છે અને સતત એમનું ડિસ્ટન્સ રાખીને એમને એક લાઇનમાં ઊભા રાખીને વન બાય વન એમને જે હાલના સંજોગોમાં કોઈપણ રોગચાળો ન ફેલાય એ રીતની વ્યવસ્થા કરીને આ વિતરણ કરેલ છે. મારું નામ રાહુલ શર્મા છે, હું બજરંગ દળ અંબિકા જિલ્લાનો સહસંયોજક છું અને આજરોજ સવારે ઝંખનાબેનના સંપર્ક કરવાથી અમને એવું ખ્યાલ આવ્યું કે પાંડેસરા વડોદ ને આ બધા જે વિસ્તાર છે ત્યાં ખરેખર જે દિનદિહાડી મજદૂરો કામ કરે, જે આપણે સિગ્નલ પર જોઈએ છીએ કે ફટાકડા આપણે બલૂન્સ વેચે છે, રમકડાઓ વેચે ને જુદી જુદી વસ્તુ વેચતા હોય, તે રોજ કમાઈને રોજ ખાતા હોય ને એ આખી વસ્તી અહીંયા વડોદમાં રહે છે. હવે એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો તો હવે એ લોકો ખાવાનું લાવે ક્યાંથી? એટલે બેનના સંપર્ક કરવાથી બેને અમે કીધું કે ભાઈ આપણે આ વ્યવસ્થા કરવાની છે, એટલે બેને આખી એક ટીમ તૈયાર કરી એની માટે, જેમાં હું અમારી સાથે શ્યામ મંદિર ટ્રસ્ટની ટીમ ને બજરંગ દળની ટીમ આ 4 જણની આખી ટીમ તૈયાર કરી છે ને અમે બધું સંકલ્પ લીધું છે કે 21 દિવસ સુધી 1000 પેકેટ કે 2000 પેકેટ જે બી અમારથી મેક્સિમમ થશે એટલી પૂરેપૂરી વ્યવસ્થા અમે કરશું ને હજી આગળ બી જરૂર પડે તો અમે કરશું ને અમે તત્પર ઊભ્યા છે. બેનના એક આદેશથી બધી વ્યવસ્થા કરવામાં બેન પોતે મોનિટરિંગ પર લાગેલા છે સવારથી સતત અને એમને બી કીધું છે કે કશે કોઈ બી વસ્તુ નડે
ને હું ખાસ કર આજે આભાર માનું છું પાંડેસરા પીઆઈ શ્રી ડીકે પટેલ સાહેબનો, એમને જે આ સુંદર આયોજન કર્યું અમારા માટે કે કોઈ તકલીફ થાય નહીં, એમને અમને બાહેદારી આપી છે કે 21 દિવસ સુધી હું તમને કહીશ જ્યાં જ્યાં તકલીફ છે ને હું ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રોપર ફોલો થાય ને ખાવાનું વિતરણ થાય એવી વ્યવસ્થા હું ગોઠવીશ એવી હું જવાબદારી ને બાહેદારી લઉં છું. એટલે એમને બી આખા પાંડેસરા પોલીસ સ્ટેશન સ્ટાફને બી મારો ખૂબ ખૂબ ધન્યવાદ છે જે આ લોકોએ પ્રધાનમંત્રી મોદીના જે 21 દિવસનો મિશન છે કોરોના હટાવવાનો, જે આ મહામારીને સમાપ્ત કરવાનો, એમાં સંપૂર્ણ ભાગરૂપે બધાનો સાથ આપે ને કશે હાહાકાર નહીં થાય, 21 દિવસ સુધી કોઈને કોઈ જાતની તકલીફ નહીં પડે ને 21 દિવસ એકદમ સ્મૂથલી નીકળી જાય એવી બધી વ્યવસ્થામાં સહસહકાર બધાનો મળે એવી બધાને શુભેચ્છા કરું છું ને બધાએ પોતપોતાની હિસાબે જેવી મદદ થાય આ મિશનમાં કરે એવી બધાની આશા રાખું છું. ધન્યવાદ. આપકા નામ, આપકા ડેઝિગ્નેશન, કોણ સી સંસ્થા સે જુડે હો ઓર આજ કા કાર્યક્રમ ક્યા હતા? મેં સુશીલ ચિરાણીયા શ્યામ મંદિર સુરત ધામ સે જુડા હુઆ હું. હમારા બાબા હારે કા સહારા હૈ, બહેન જંગના બહેન સે હમને સંપર્ક કિયા, ઉન્હોને હમસે સંપર્ક કિયા ઓર પાંડેસરા કે પીઆઈ સાહેબ સે હમારી બાતચીત હુઈ. જો યહાં પે સ્લિમ વિસ્તાર મેં જીતને ભી અપને ભૂખે ભાઈ બહેન હમારે સાથ મેં હમને આ દેખે હૈ ઉનકે લીએ બાબા શ્યામ સે હમને અરદાસ કરી હૈ કે 21 દિન નહીં યદિ આગે ભી જરૂરત પડી તો હમ 21 દિન કે આગે ભી ઇનકી સેવા મેં લગે રહેંગે. યે બાબા શ્યામ કી હમારે પે કૃપા હુઈ, હમ યે સમજતે હૈ કે હમકો યે સેવા કા મોકા મિલા હૈ. હમ ઇનકી સેવા કરકે અપને આપ કો કોઈ બહોત બડા નહીં સમજ રહે હૈ, હમકો સેવા કા મોકા મિલા, ઇન્હોને હમકો સેવા કા અવસર દિયા હૈ, વો હમ હમારે અપને આપ મેં એક અહોભાગ્ય હમારા સમજતે હૈ. 21 દિન કા તો હમારા સંકલ્પ હૈ હૈ, ઉસકે અલાવા આગે ભી યદિ જરૂરત પડેગી તો હમ વિસ્તાર કો કવર કરેંગે પૂરે. આજ પહેલા દિન તક કિતને ફૂડ પેકેટ? યે 1000 પેકેટ હમારા પૂરા દિન કા રાઉન્ડ હુઆ હૈ, આજ પહેલે દિન મને સ્ટાર્ટ કિયા હૈ, કલ સે યદિ આવશ્યકતા જ્યાદા આયેગી તો હમ જ્યાદા ભી કરેંગે. જી, આપકા નામ, ડેઝિગ્નેશન, આજ કા કાર્યક્રમ? અજય સિંહ, રાષ્ટ્રીય એકતા મિશન રાષ્ટ્રીય અધ્યક્ષ. આજ કા આયોજન શ્યામ બાબા સેવા સંસ્થાન શ્યામ બાબા મંદિર ટ્રસ્ટ દ્વારા જો ફૂડ વિતરણ કા કાર્યક્રમ રખા ગયા હૈ, આજ જો વૈશ્વિક મહામારી સે હમારા દેશ જૂજ રહા હૈ, અચાનક હી દેશવ્યાપી બંદી હોને કે કારણ સે જો ગરીબ મજદૂર અલગ અલગ જગ્યા દિહાડી મજદૂરી કરને વાલે લોગ હૈ, વો લોગો કી પરિસ્થિતિ દેખતે હુએ આજ શ્યામ મંદિર સંસ્થાન વાલોને 21 દિન કી બંદી કો ધ્યાનમાં રખતે હુએ મજદૂરો કો કોઈ પ્રકાર કી તકલીફ નહીં હો ઓર જો સોશિયલ ડિસ્ટન્સિંગ કા હમારે પ્રધાનમંત્રીજી ને સંકલ્પ લિયા હૈ, જિસ મહામારી સે જૂઝ રહા હૈ દેશ, આજ વિશ્વ જૂઝ રહા હૈ, ઉસકો ધ્યાનમાં રખતે હુએ આમ આદમી કો કિસી પ્રકાર કી સમસ્યા નહીં હો, કોઈ ભૂખે નહીં મરે, કોઈ પરેશાન નહીં હો, ઉસકે લીએ યે આયોજન ફૂડ પેકેટ કા રખા ગયા હૈ, જિસમે લોક જો હમારે પોલીસ સ્ટેશન કે પીઆઈ હૈ ઉનકા પૂરા પૂરે સ્ટાફ કે સાથ પૂરા સહયોગ હૈ ઓર જહાં ભી કોઈ ભૂખા સો રહા હૈ ઉસકે લીએ ટ્રસ્ટ કે લોગ હમ લોગ સબ મિલ કરકે એક એક જગહ જા કરકે સોશિયલ ડિસ્ટન્સિંગ કો ધ્યાનમાં રખતે હુએ મહામારી કો ધ્યાનમાં રખતે હુએ કોઈ ભૂખા ભી નહીં સોએ ઓર યે મહામારી કૈસે રુકે ઉસકો ધ્યાનમાં રખતે હુએ યે કાર્યક્રમ આયોજન કર રહે હૈ ઓર સબસે નિવેદન કર રહે હૈ અપને આસપાસ કિસી કે આસપાસ કોઈ ભૂખા સો રહા હૈ ઇસ મહામારી વૈશ્વિક પરિસ્થિતિ મેં સબ સાથ દે ઓર અપને અગલ બગલ કોઈ ભી ગરીબ કો ભૂખા સોને નહીં દે ઓર ઇસ પરિસ્થિતિ મેં સબ સહયોગ કરેં દેશ કા અપના અપને સગે અપને આસપાસ કે લોગો કા ઓર પ્રશાસન હર તરહ સે સાથ હૈ હમારે પાસ નોટિફિકેશન હૈ સબકી કલેક્ટર હર જિલ્લે કે કલેક્ટર એરિયે કે પીઆઈ જો સહયોગ કે લે ખડે હૈ તો સભી લોગો કા દાયિત્વ બનતા હૈ જિસ તરહ શ્યામ મંદિર ટ્રસ્ટ ને કિયા હૈ 21 દિન કા આયોજન અગર હર જગહ કોઈ સંસ્થા લેકે ચલતી હૈ તો હમ બિના કિસી પરેશાની કે ઇસ સંકટ કી ઘડી કો